नमस्कार, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક તાજા સમાચાર સાથે. હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત કરીશું તે પહેલા સુરતથી મહત્વના સમાચાર. સુરતના પૂણા ગામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સુરતમાં પૂણા ગામ પહોંચ્યું છે ઝી 24 કલાક ને દર વર્ષે તંત્રની બેદરકારીને કારણે આ પાણી ભરાય છે. થોડા વરસાદમાં જ આ વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ જાય છે આ વખતની નહીં પરંતુ દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારની આ જ પરિસ્થિતિ થાય છે. ચેતન મારી સાથે જોડાઈ ગયા છે. ચેતન, આ વિસ્તાર એવો છે કે માત્ર થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. આ વર્ષની નહીં પરંતુ દર ચોમાસાની આ જ પરિસ્થિતિ હોય છે. શું કહી રહ્યા છે ત્યાંના લોકો? કેટલી હેરાન પરેશાની થઈ રહી છે તે લોકોને? જી દીક્ષિતા, સુરતમાં જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સુરતનો મોટાભાગનો જે વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના પૂણા ગામ ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે પાણીનો ભરાવો થઈ ગયો છે. સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી કાકા, કેટલી મુશ્કેલીઓ છે? બહુ મુશ્કેલી આવે છે, પાણી બહુ ભરાઈ ગયો છે. ક્યાંક રે તકલીફ તો હૈ. આગે કેટલા પાણી હૈ? આગે બહુ ભરા હૈ એસા. હાજી, આપ જોઈ શકો છો આગળ આના કરતાં વધુ પાણી જોવા મળી રહ્યું છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી જ્યારે આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને સુરતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ લીંબાયત ઉધના પૂણા ગામ સહિતના તમામે તમામ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે સ્કૂલે જતા જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે અહીં આગળ જેમ જેમ આપ જોશો તેમ તેમ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જેને કારણે જે લોકો છે જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક ક્યાંક જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીં છતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવે છે તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપની સાથે દુકાનદાર જોડાયા છે. જી ક્યાં પરિસ્થિતિ હે? બહુ ખરાબ પરિસ્થિતિ હે. હર સાલ યહાં પાણી બહુ ભરતા હૈ, કોઈ ઉસકા નિકાલ ભી નહીં હે. ઓર કે कितना हर बार ऐसे ही पानी भरा जाता है और कितनी मुश्किलें पड़ती है? बहुत मुश्किलें पड़ती है, कोई कस्टमर भी नहीं आता और हम दुकान बंद कर बंद जैसे ही हमारा रहता है पूरा दिन. જી આપ જોઈ શકો છો અહીં જે રીતે પાણીનો ભરાવો થઈ ગયો છે ત્યારબાદ અહીં કોઈ કસ્ટમર નથી આવી રહ્યું. આપની સાથે અન્ય જે દુકાનદાર છે તે દુકાનદાર આપની સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી દર વર્ષે આ રીતે અહીં પાણી ભરાઈ જતું હોય છે, કેટલી કેટલી મુશ્કેલીઓ પડતી હોય? મુશ્કેલી અંદર પણ પાણી આવી જતું હોય છે ઘણી વખત તો, ના દવાખાનું છે, આ સ્ટેશનરી મોબાઈલની દુકાન ઘણી વખત દર વર્ષનો પ્રોબ્લેમ છે. ગવર્મેન્ટ ના ના કાંઈ આવ્યું જ નથી એવું નિરાકરણ. હજી હજી આપ જોઈ શકો છો, જોવું પડે થોડુંક, ગવર્મેન્ટને પણ જોવું પડે આ બાજુ. પણ પ્રી મોન્સૂનના નામે તો મોટી મોટી વાતો કરે છે, બધી વાતો મોટી કરે પણ કાંઈ કામ ના થાય. લોકો પણ એ વાતનો આક્ષેપ કરી રહ્યા છે કે મોટી મોટી વાતો કરી રહ્યા છે, જો કે કોઈ પણ પ્રકારનું નિરાકરણ અહીં નથી આવી રહ્યું. આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ જે છે તે ટીમ અહીં ગ્રાઉન્ડ ઝીરો પર આવી પહોંચી છે. આપ સીધા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અહીં જે પાણી છે તે પાણીનું સ્તર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હું કેમેરામેનને કહીશ કે આગળના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે આગળ જે પાણીનો જે પ્રવાહ છે તે આના કરતાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અહીં કોઈ પણ નેતા અહીં મુલાકાત સુધા નથી આવ્યા, ત્યારે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ અહીં ક્યાંક ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આ દર વર્ષની પરિસ્થિતિ છે, દર વર્ષે આ રીતે પાણી ભરાઈ જતા હોય છે. જોકે સુરત મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારની નક્કર જે કામગીરી થવી જોઈએ તે કામગીરી નથી કરતા. આપની સાથે સ્થાનિક જોડાયા છે. જે કેટલી મુશ્કેલીઓ પડે છે? બહુ મુશ્કેલ પડે છે. નાના નાના છોકરા છે એ સ્કૂલમાંથી છૂટે ત્યારે પાણી બહુ વધારે ભરાઈ જાય છે. જે રીતે સાંભળ્યું તે રીતે જે નાના બાળકો છે તે નાના બાળકો આ પાણીમાંથી જવા મજબૂર થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે દર વર્ષે આ જ રીતે પાણી ભરાઈ જતું હોય છે, વારંવાર ફરિયાદ કરવામાં આવે છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું અહીં કામગીરી નથી કરવામાં આવતી, જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. જી બિલકુલ, આભાર આપની પાસેથી માહિતી લેતા રહીશું. પૂણા ગામ વિસ્તાર છે સુરતનો ને આપ જુઓ વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ અહીંના લોકોને છે તે મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે હાલાકી. તો સુરતના દ્રશ્યો આપ જુઓ, રસ્તો છે ને અહીંયાથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે. સ્થાનિક વિસ્તાર છે, લોકો ત્યાં રહે છે, પરંતુ આ જે વરસાદ વરસ્યો
वरसाद तो बंद थई गयो छे पण जे पाणी भराई गया छे ए पाणीनो निकाल नथी थई रह्यो अने एटले ज त्यांना लोकोने मुश्केली पड़ी रही छे। तो सूरत में वरसेला भारी वरसाद ने कारण शहर सरोवर बनी गयु होय तेवा हाल तो दृश्यो सामे आवी रह्या छे। डायमंड नगरी ना अनेक विस्तारों हाल जलमग्न थई गया छे, रोड रस्ता पाणी पाणी थई गया छे, तो लोकोना घरों में पण पाणी फरी वळ्या छे। रोड पर पाणी भराई जवाने कारणे वाहन चालकों ने भारी हालाकीनो सामनो करवो पड्यो, तो लांबो ट्राफिक जाम पण शहर में जोवा मळ्यो हतो। टीवी स्क्रीन पर दिखाता दृश्यों में जोई शकाय छे कि लिंबायत विस्तार की मीठी खाड़ी ना रोड पर पाणी भराई गया छे, तो बीजा दृश्यों में अंतिम यात्रा रत पाणी में फसायेलो नजरे पड़ी रह्यो छे। तो पूना गाम में पण तंत्रनी बेदरकारी ने कारणे रोड रस्ता जलमग्न बनेला जोई शकाय छे। पाणीनो निकाल नहीं थवाने कारणे अनेक विस्तारों में जलबंबाकार जेवी स्थिति।